પાછળ ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરના દહેગામમાં નદીમાં ડૂબવાથી મોત થયા છે. તો 10 લોકો ડૂબ્યા હતા અને જેમાં ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા હતા. વાસણા સોખઠી ગામે લોકો મેશ્વર નદીમાં ડૂબ્યા હતા અને જે બાદ તેઓના મોત થયા છે. મેશ્વર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે. 8 યુવકોના મૃતદેહ હાલ મળી આવ્યા છે. એક જ ગામમાં મોતથી ગામમાં માતમ છવાયો છે. આખું ગામ હિપકે ચડ્યું છે. તો ગણેશ વિસર્જન સમયે સમગ્ર ઘટના બની હતી. વિસર્જન સમયે લોકો નદીમાં પડ્યા હતા અને જે બાદ તણાયા હતા, જેમાં 10 લોકો ડૂબ્યા હતા. 8 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. વાસણા સુગઠી ગામ લોકો મેશ્વર નદીમાં ડૂબ્યા હતા. તો ગણેશ વિસર્જન સમયે સમગ્ર ઘટના બની હતી. આ સાથે જ ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા હતા. વાસણા સોખઠી ગામે લોકો મેશ્વર નદીમાં ડૂબ્યા, જેમાં મેશ્વર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે. તો એક જ ગામમાં મોતથી ગામમાં માતમ છવાયો છે. તો બીજી તરફ ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા હતા. તો યુવકોના મોતથી પરિવાર પર આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગરના દહેગામમાં નદીમાં 10 લોકો ડૂબ્યા હતા. બીજી તરફ 8 યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. એક જ ગામમાં મોતથી ગામમાં માતમ છવાયો છે. તો ગણેશ વિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા અને યુવકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. એક તરફ અંતિમ ક્રિયાની તૈયારી, જે પ્રમાણે અત્યારે વાસણા સોખઠી ગામની અંદર જે 2 નનામી જે તૈયારી કરવામાં આવી છે, આ નનામી જે તૈયાર કરવામાં આવી છે તે કાકા અને ભત્રીજાની છે. રાજુભાઈ ચૌહાણ તેમજ ચિરાગ ચૌહાણ છે આ જેવોના ઘર છે. અને ઘરની બહાર અત્યારે મોટી સંખ્યામાં જે લોકો છે તે આવી રહ્યા છે અને સાથે તમામ લોકો દુઃખી છે. કારણ કે દુઃખી એના માટે છે કે એક જ પરિવારના જે 2 લોકો જે છે તેમણે ગુમાવ્યા છે અને સાથે જ આ ગુમાવાનું દુઃખ છે તે તમામ લોકોના ચહેરા પર જોવા મળી રહ્યું છે. રાજુભાઈ તેમજ ચિરાગભાઈ છે, બંને કાકા ભત્રીજા થતા હતા, સાથે ખેતમજૂરી કરતા હતા અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ ગણેશ વિસર્જન દરમિયાન તેઓ મેશ્વો નદીમાં ગયા અને ત્યારબાદ એક ખૂબ જ ગંભીર દુર્ઘટના જે છે તે દુર્ઘટના જોવા મળી છે. અત્યારે પણ જોઈ રહ્યા છો તેમના પરિવારજનો જે છે તે ખૂબ જ દુઃખી જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જ તમામ લોકો પણ મરસિયા ગાઈ રહ્યા છે, કારણ કે તેમનું દુઃખ છે. અચ્છા, કેટલું તકલીફ છે અત્યારે? કારણ કે રાજુભાઈ અને ચિરાગભાઈ નથી આપણી વચ્ચે. બહુ જ તકલીફ છે. એના પપ્પાને તો 2 બહેન છે. રાજુભાઈ ખેતીની જ મજૂરી કરતા, પેલા ભાઈએ ખેતીની જ મજૂરી કરતા. અચ્છા, એના પરિવારમાં રાજુભાઈના પરિવારમાં બીજું બાળકો કે કોઈ? પરિવારમાં એમના એક નાનો 3-4 મહિનાની એક બેબી છે, 5-6 વર્ષનો બાબો છે. ચિરાગભાઈ 19 વર્ષ થયા, એમના મેરેજ થયેલા નથી. તમને શું લાગે છે કે આ જે નદીમાં તમે વિસર્જન કરવા જાઓ છો તો અકસ્માત થયો છે કે કોઈ ખાડા હતા ઊંડા? એટલે અકસ્માતમાં એવું હતું કે જે ટ્રેક્ટરોના માટીના ખોડવાથી અંદર બહુ ઊંડા ખાડા પડી ગયા હતા, એના લીધે પગ લફસવાથી અંદર નીચે તળિયામાં ઘૂસી ગયા છે. તમે લોકો દર વર્ષે કરતા છો ને ગણેશ વિસર્જન? તો આ ગામના બધા લોકો કેટલા વર્ષથી કરો છો? 10 વર્ષથી. કોઈ દિવસ નહીં, આ પહેલી વાર બનાવો. કેટલા ખાડા છે ઊંડા? ઊંડા તો 40-50 ફૂટનો ખાડો હોય. એટલે કે ક્યાંક જમીન માફિયાને જે રેતી કાઢીને જે નદીને ખોખલી કરી રહ્યા છે તેના જે ખાડા છે તેની અંદર આ યુવાનોનો ભોગ લેવા છે. કારણ કે એક 19 વર્ષનો યુવાન છે જે ભત્રીજો ચિરાગભાઈ અને સાથે સાથે જે 2 નાના બાળકો છે તે હાલ નોંધારા થઈ ચૂક્યા છે. પરંતુ આ પાછળનો પાપ જે છે તે નદીને જે ખોદકામ કરીને તેમાંથી જે માટી વેચીને જે લોકો વેચાણ કરે છે તેઓને આજે લોકોના જે ગરીબ લોકોના જે દુઃખદર છે તે જોવા માટેનો પણ સમય નથી. સાથે સાથે જ ફક્ત અકસ્માતે મોતની જે નોંધ જે છે તે ચોપડામાં પડી જશે, પરંતુ આ પરિવારનું દુઃખ કોણ સંભાળશે, નાના બાળકોનું કોણ, તેવા પણ અહીં સવાલો ઉદ્ભવી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મી દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, દહેગામ.